દર મહિનાની પૂનમ તથા ધાર્મિક તહેવારો નિમિત્તે દાતાઓના સંયુક્તથી ગૌશાળાની ગાયોને મહિલાઓ દ્વારા લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે તો કાંતિભાઈએ આ શુભ કાર્યની શરૂઆત 1.5 વર્ષ પહેલા કરી હતી તો આ શુભ કાર્યમાં ગામના લોકોને ગામની બહારના લોકો પણ તેમનો સાથ આપે છે કેશોદ તાલુકાના ચોર ગામે કાંતિભાઈ ખીમાભાઈ સુજીતરાય 1.5 વર્ષ પહેલા પોતાના ઘરે લાડુ બનાવી ગૌશાળાની ગાયોને લાડુ ખવડાવવાની શરૂઆત કરી હતી ત્યારબાદ અન્ય મહિલાઓએ સાથ સહકાર આપતા અને ગ્રામજનોના આર્થિક યોગદાનથી દર મહિનાની પૂનમે ગૌશાળાની ગાયોને લાડુ પીરસવાનું શરૂ કર્યું જે બાબતે ગામ લોકોને જાણ થતા ગામ લોકો તરફથી પણ તન મન ધનથી સાથ સહકાર આપતા દર મહિનાની પૂનમ ઉપરાંત ધાર્મિક તહેવારો નિમિત્તે પણ ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવી રહ્યા છે ચર ગામે રહેતા કાંતિભાઈ સુજીત્રાના ઘરે લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે અને આ ભગીરથ કાર્યમાં ગ્રામજનો ઉપરાંત બાર ગામના દાતાઓ પણ આર્થિક સહયોગી બની પુણ્યનું કાર્ય કરી ધન્યતા અનુભવે છે કાંતિભાઈ સુજીત્રા ને ઘરેથી લાડવા અમે દર પૂનમે બનાવીએ છીએ તો કોઈ બેન ને ભાઈ ને એમાં સાથ સહકાર આપવો હોય તો આપી શકો દોઢ વર્ષથી અમે આ લાડવા બનાવીએ છીએ કોઈ પણ તહેવારે પણ બનાવી શકીએ છીએ કોઈ પણ ને આમાં સાથ આપો હોય તો આપી શકો દર પૂનમે અમે લાડવા બનાવીએ છીએ પૂનમે પણ કોઈ પણ વાર પરબ આવે તો અહીં બનાવીએ છીએ બીજે પૂનમે બધે બનાવીએ છીએ ને કોઈને સાથ સહકાર આપો હોય તો આપી શકો ને આ ગૌશાળામાં અમે દર પૂનમે લાડવા બનાવીએ ને એમાં ગામનો સાથ સહકાર સારો છે પેલા અમે ઘેરે એમને બનાવતા હતા અને અટાણે બહેનોને બધું સાથ સહકાર છે કોઈ દાન આપી જાય 1000 રૂપિયામાં લાડવા થઈ જાય જો કોઈને દાન દેવું હોય તો ગૌશાળામાં દાન દેજો ગોવિંદ હડિયા લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ